ડીસા જીઆઈડીસી વિસ્તારમાં બહુ ઉચ્ચ ટ્રેડિંગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ધરોડા. ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બાઉચર ઓઇલ મિલમાં આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ટાટકી અને શંકાસ્પદ સોયાબીનના તેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 40થી વધુ તેલના ડપ્પાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે આજે રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ટાટકતા ભેળસેળયુક્તના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અંતે ઉલ્લેખનીય છે કે ડીસાની બાઉચર ઓઇલ મિલમાં છેલ્લા કેટલાક સમયથી ડુપ્લિકેટ અને તેલનો વેપાર ચાલી રહ્યો હોવાનો લોકમુખે ચર્ચા રહ્યો છે અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાક કરતા હોવાનું લોકમુખે ચર્ચા રહ્યો છે. જ્યારે આ ઓઇલ મિલમાં સોયા ફોર્ચ્યુરન તેલની યાર્ડમાં ડુપ્લિકેટ તેલ બનાવતા હોવાનું લોકમુખે ચર્ચા રહ્યું છે, જ્યારે ફેક્ટરીમાં સ્વચ્છતાના અભાવ પણ જોવા મળ્યો હતો હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ નજરે પડ્યું હતું. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ખાનગી રાહે બાતમી મળી હતી તો સોયાબીનના તેલના ડબ્બા બાઉચર ટ્રેડિંગમાંથી ભરીને રાજસ્થાન લઈ જવા હોવાનું જાણવા મળતા અચાનક રેડ કરવામાં આવી હતી, જેમાં વેપારી દ્વારા અચાનક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડથી રાજસ્થાન જવાથી ગાડી ગાયબ કરી દેવામાં આવી હતી. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અધિકારીઓ દ્વારા ઓઇલ મિલમાં તપાસ કરીને હાજર તેલના ડબ્બાના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેલના ડબ્બાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે આજની અચાનક રેડથી જીઆઈડીસી વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.